स्वागत है विद्यार्थी मित्रों आप सबनों माँ आशापुरा एजुकेशनल विडियो में जेमा हूँ मेघना वर्ग में आज आप जी रहा है धोरण 12 में आंकड़ाशास्त्र विषय में बीजो जो भाग है यहाँ में पहलू प्रकरण संभावना। आज प्रकरण है आ प्रकरण थी घना बदा विद्यार्थी मित्रों परिचित होई सके अथवा तो एना माटे आ नवो विषय कही सकते। संभावना एटले कि सौथी पहला एनी प्रस्तावना जोईए तो संभावना एटले शू कोईपण वस्तु माटे जेटला पण आपणने शक्य परिणामों मळता होय एने कही शकाय संभावना। फॉर एक्जाम्पल तरीके आपणे एम विचारीए कि आजे आ थशे तो हूँ आ करीश अथवा तो आजे जो हूँ पास थईश तो हूँ तमने आ रीतनी पार्टी आपीश तो आ शू थाय छे एक प्रकारनी जो तो वारी संभावना अहीं नक्की थाय छे। शक्य परिणामों आना आधारे आपणे नक्की करावी शकीए छीए। शक्य परिणामों माटे जे शक्य परिणामों ने आपणे संभावना तरीके पण दर्शावी शकीए जेने अथवा तो यादच्छिक पसंदगी यादच्छिक परिणाम तरीके पण ओळखवामां आवे छे। एटले कि कोईपण प्रकारना जे परिणामों होय ए भविष्य माटे शक्य अथवा तो नक्की થયેલા होता नथी जेने आपणे संभावना तरीके ओळખાવીએ છીએ। સંભાવનામાં બે પ્રકારના પ્રયોગો થતા હોય છે એક યાદચ્છિક પ્રયોગ અને બીજો છે નિદર્શ અવકાશ। તે સૌથી પહેલો યાદચ્છિક પ્રયોગ જોઈએ। યાદચ્છિક સૌથી પહેલા યાદચ્છિકનો અર્થ શું યાદચ્છિક એટલે કે કોઈપણ પ્રકારની રેન્ડમલી પસંદગી કરવી તે આપણે કોઈપણ પ્રકારની વસ્તુની જ્યારે પસંદગી કરતા હોય ત્યારે અણધારી રીતે અથવા તો નક્કી ન હોય એ મુજબની કોઈ પ્રકારની પસંદગી કરવામાં આવે કોઈ વસ્તુની તો એ પસંદગીને આપણે યાદચ્છિક તરીકે ઓળખાવી શકીએ। હવે અહીંયા છે યાદચ્છિક પ્રયોગ। યાદચ્છિક પ્રયોગનો મિનિંગ થાય છે અર્થ છે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન શક્ય હોતું નથી એટલે કે કોઈપણ એવા સંજોગો હોય એ સંજોગોમાં કોઈપણ પ્રકારની વસ્તુનું પુનરાવર્તન કરવું અહીંયા શક્ય હોતું નથી તે પર અને તે પ્રયોગોમાં બધા જ શક્ય પરિણામો જેટલા પણ એના પરિણામો મળે છે આપણને એ બધા જ શક્ય પરિણામોથી આપણે જ્ઞાત જ્ઞાતનો અર્થ થાય પરિચિત હોવું તે તો તે બધા જ પ્રયત્નોથી તે બધા જ પરિણામોથી આપણે જ્ઞાત હોઈએ પરંતુ તે પૈકી કયું આપણને ચોક્કસ પરિણામ મળશે તમને પહેલેથી પ્રયોગ માટેના કયા કયા પરિણામો હશે એ અંગેની જાણ તો છે પણ એનામાં તમને કયો પ્રયોગના અંતે પરિણામ પ્રાપ્ત થાય છે એ આપણને ખ્યાલ હોતું નથી એટલે કે તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તે અહીંયા નિશ્ચિત અનુમાન હોતું નથી એટલે કે અનુમાન પ્રયોગ પૂર્વ કરી શકાતું નથી। કોઈપણ પ્રકારનો પ્રયોગ કરો છો એના પહેલાંથી તમે પરિણામ આ જ આવશે એવું નક્કી કહી શકતા નથી તો એ પ્રયોગને આપણે શું કહી શકશું યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખાવી શકશું। સૌથી પહેલાં એનું ઉદાહરણ છે કે એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે તો એના માટે તમને કયા કયા પરિણામો મળશે। હવે એક સમતોલ સિક્કો જ્યારે ઉછાળવામાં આવે છે તો તમને એના જે તે પરિણામો છે એ શક્ય બે પરિણામો વિશેની જાણ છે। દાખલા તરીકે આ પ્રયોગમાં શક્ય બે પરિણામો કયા મળી શકે કે જ્યારે તમે સિક્કો ઉછાળો છો ત્યારે કાં તો છાપ મળે છે કાં તો કાંટો મળે છે એટલે કે કાં હેડ હોય કાં ટેલ હોય તો આ તમને શક્ય પરિણામ બે આવશે એની તો તમને જાણ છે પરંતુ પહેલાં કયું પરિણામ આવશે એનું આપણે પહેલાંથી અનુમાન કરી શકતા નથી એટલે કે શક્ય પરિણામો એચ અથવા તો ટી કયું મળશે પરિણામ એનું આપણે અહીંયા નક્કી હોતું નથી જેના માટે એને શું કહી શકાય યાદચ્છિક પ્રયોગ। એના જેવો બીજો એક અર્થ શબ્દ છે નિદર્શ અવકાશ। નિદર્શ અવકાશ એટલે કે કોઈપણ યાદચ્છિક પ્રયોગ હોય એટલે કે તમે અહીંયા કોઈપણ પ્રકારના યાદચ્છિક પ્રયોગ કરો છો એ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ જેટલા પણ પરિણામો હોય એ પરિણામોને તમે એ ગણમાં દર્શાવો છો। ગણને હંમેશા છગડિયા કૌંસ કર્લી બ્રેકેટમાં દર્શાવવામાં આવતા હોય છે એટલે કે બધા જ પરિણામોના ગણને આપણે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવશે। જેટલા પણ પરિણામો મળે છે એ બધા જ પરિણામોના સમૂહને આપણે નિદર્શ અવકાશ તરીકે ઓળખાવી શકાય। હવે એનું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે એક સિક્કો ઉછાળવામાં આવે છે તો એના શક્ય કેટલા પરિણામો છે આપણને જાણ છે શક્ય બે જેટલા પરિણામો છે। હવે શક્ય બે જેટલા પરિણામોને હવે કોઈપણ પ્રકારનો જ્યારે નિદર્શ અવકાશ દર્શાવવામાં આવતું હોય તો એને સંકેતમાં કેપિટલ યુ અથવા તો કેપિટલ એસ વડે દર્શાવવામાં આવે છે એટલે કે યુ બરાબર છગડિયા કૌંસમાં જેટલા પરિણામો હોય એ પરિણામોને શક્ય પરિણામો તમે એમાં દર્શાવી શકો છો। હવે કોઈપણ પ્રકારનો સિક્કો સમતોલ ઉછાળવામાં આવે છે ત્યારે એના શક્ય બે જેટલા પરિણામો જોવા મળે છે। હવે શક્ય બે જે પરિણામો છે એમાં યુ તરીકે તમે કા પહેલું પરિણામ આપણને હેડ પણ મળી શકે અને બીજું પરિણામ છે આપણને ટેલ પણ મળી શકે બીજું
पहलू परिणाम है अपन टी एट के काटो मिली सके और बीजू है अपन ने छाप मिली सके एट्ले कि शक्य अपनी पास कूल जो जाए तो एना बे जेटला अपने शक्य परिणामों जे आप गण में दर्शाई शकी है। तो आ रीतने जे संभावना हो संभावना में बे जेटला शब्दों से यादच्छिक प्रयोग और निदर्श अवकाश ए विषय आज आप अभ्यास करो। थैंक यू।